કોર્પોરેશનની સભામાં પીવાના પાણીના કકડાટના મુદ્દે તડાફડી શાસક વિપક્ષના કોર્પોરેટરના પાણીના મુદ્દે તીખા તેવર વડોદરામાં પાણી વેચવાના ધંધામાં ચિંતાજનક વધારો પાણીની સમસ્યા મુદ્દે કોર્પોરેશનમાં સંકલનનો અભાવ સોમવારના રોજ મળેલી કોર્પોરેશનની સામાન્ય સભામાં પીવાના પાણીના કકડાટ મુદ્દે તડાફડી સર્જાઈ હતી શાસક અને વિપક્ષના કોર્પોરેટરોએ પીવાના પાણી મુદ્દે એકમત થઈ રજૂઆત કરી કોર્પોરેશનમાં પાણીની સમસ્યાના નિરાકરણ મુદ્દે સંકલનનો અભાવ અંગે આકરી પ્રતિક્રિયા આપી હતી શાસક પક્ષના કોર્પોરેટર ઘનશ્યામભાઈ પટેલ અને આશીષભાઈ જોશી તેમજ વિપક્ષના કોર્પોરેટર પુષ્પાબેન વાઘેલા અને બાળુભાઈ સુરવે સહિતના કોર્પોરેટરોએ પીવાના પાણીની સમસ્યા મુદ્દે આકરી રજૂઆતો કરી હતી વધુમાં જણાવ્યું કે વડોદરામાં પીવાના પાણી વેચવાનો વ્યવસાય કરતી મિની ફેક્ટરીઓ ની સંખ્યા ચિંતાજનક વધી છે તે બાબતે પણ તપાસ થવી જરૂરી છે તેમાંના જવાબમાં કેયુરભાઈ રોકડિયાએ જરૂરી પગલાં ભરવા પણ તંત્રનું ધ્યાન દોર્યું છે એક મહિનો થઈ જાય અને ફોલ્ટ ના મળે તો મારે કમિશનરશ્રીનું ધ્યાન દોરવું પડ્યું શનિવારે કમિશનરશ્રીએ કીધું કે બપોરે દોઢ વાગે બધા આવ્યા છે શનિવાર રવિવારની રજા હતી આજે સોમવારે પણ સવારે એ જ પરિસ્થિતિમાં પાણી આવ્યું ત્યારે મારે એમને ના છૂટકે કહેવું પડ્યું કે બેન આપ અધિકારીઓને કહો કે આ પાણી પીવાલાયક છે આપ પીજો તો એમને ખ્યાલ આવે કેટલું વખતથી આ પાણી આવે છે શું શું સમસ્યા અંતર સર્જાય છે એક મહિનાથી વોર્ડ નંબર પંદરની સૌથી મોટી સોસાયટી એવું વૈકુંઠ સોસાયટીમાં લગભગ પંદરસો મકાન એટલે સાત એક હજાર આઠ હજારની વસ્તી ધરાવતી એ સોસાયટીમાં ગંદા પાણીની સમસ્યા છે ચારેય બાજુથી ગંદુ પાણી આવવા માંડ્યું હોલ્ડ શોધતાં શોધતાં આજે જે પ્રથમ દિવસે જે ગલીની ફરિયાદ હતી એ ગલીની ફરિયાદ આજના દિવસે પણ એઝ ઇટ ઇઝ ઉપસ્થિત છે ત્રણસો ઇઠ્યાસી નંબરવાળી ગલીમાં હાલમાં પણ પાણી ગંદુ આવી રહ્યું છે એટલે મારે એમને ધ્યાન દોરવું પડ્યું અને કમિશનર શ્રીએ કીધું છે કે મેં અધિકારીને કીધું છે ચારથી પાંચ દિવસમાં એનો નિવેડો આવી જશે